સુરત નવી સિવિલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે. બેડની અછત સર્જાતા દર્દીઓને જમીન ઉપર પથારીમાં સુવડાવી સારવાર આપવા તંત્ર મજબૂર બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન પાણી અને મચ્છરજન્ય રોગચાળો હાલ સુરતમાં વકર્યો છે. આ પહેલા પણ સુરત સિવિલ હોસ્પિટલમાં બોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી તેવું પણ સામે આવ્યું હતું. સુરત શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગનો પગ પસારો કર્યો છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે, જેને કારણે હોસ્પિટલમાં બેડની અછત સર્જાય છે, જેથી દર્દીઓને નીચે પથારીમાં સુવડાવી સારવાર આપવાનો વારો આવ્યો છે, જેને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દર્દીઓમાં તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે. સુરત સિવિલમાંથી મળતી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં દર મહિને 60,000થી વધુ ઓપીડીના કેસો સામે આવી રહ્યા છે. ક્યારે મેડિકલ વિભાગમાં 500-600 ઓપીડી નોંધાતી હતી, તે હાલ 750-800 સુધી પહોંચી ગઈ છે. આ ઓપીડીમાંથી 100થી વધુ લોકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે, જ્યારે બાળકોને પણ 150-200 જેટલી ઓપીડી હોય છે, જેમાંથી 50 બાળકોને દાખલ કરવાની પણ ફરજ પડે છે. છેલ્લા એક મહિનાથી સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે, જેને પહોંચી વળવા માટે સિવિલનું તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલાં પણ જ્યારે દર્દીઓનો ઘસારો વધ્યો ત્યારે કિડની બિલ્ડિંગના 5મા માળે આવેલા વોર્ડની બહાર પેસેજમાં બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી હતી, ત્યારે હવે 8મા માળે આવેલા વોર્ડની અંદર નીચે પથારીમાં સુવડાવી દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી રહી છે. અરવિંદ રાઠોડ, ZTV News, સુરત.